પોતાના પરનો વિશ્વાસ ટકાવી રાખો કારણ કે દુનિયામાં સમજવા વાળા ખૂબ ઓછા અને સમજાવનારા ખૂબ વધારે મળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ડાયમંડનું એસોટમેન્ટ વિશે આજે વાત કરશું કે જનરલી ડાયમંડની અંદર એસોટમેન્ટ થતું હોય છે અને ઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકીએ ડાયમંડની અંદર જો તમને એસોટમેન્ટ સારું આવતું હશે ને તો એ એસોટમેન્ટ કરીને ડાયમંડની સારી એવી પ્રાઇસ તમે ગેઇન કરી શકશો હવે એસોટમેન્ટની અંદર કેવા નંબર જનરલી પાડતા હોય છે જ્યારે તમે કોઈ બી રફ ડાયમંડ પરચેસ કરો છો ત્યારે એની અંદર અમુક ઇમ્પ્યોરિટીઝ આવતી હોય છે અને અમુક ડાયમંડ એકદમ ક્લીન આવતા હોય છે અમુક ડાયમંડ ઘણા લાંબા આવતા હોય છે અને અમુક ડાયમંડ શોર્ટ આવતા હોય છે અને અમુક ડાયમંડને જેવો આપણે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરવો છે તો એ ટાઈપનો શેપ આપવો પડે છે ત્યાર પછી જ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થવા માટે જાય છે બટ આ બધું બેઝિકલી આપણે શીખવું જરૂરી છે કારણ કે ડાયમંડનું જ્યારે એસોમેન્ટ કરતા હોઈએ છીએ ને ત્યારે આપણા માઇન્ડમાં ઘણા એવા નંબર પાડવાના આવતા હોય છે અને આ બધા નંબર યાદ રાખવા આપણી માટે હિતાવહ છે કારણ કે એક એક ડાયમંડનો જો તમને પ્રાઇઝલિસ્ટ ખ્યાલ હશે કે આ ડાયમંડ કેટલા ભાવનો છે તો જ તમે સારું એવું ડાયમંડની અંદર પ્રોફિટ માર્જિન રાખી શકશો બાકી જો તમે આમ બેઝિકલી બધા પાડતા હોય એવી રીતે નંબર પાડીને સેલિંગ કરી નાખશો ને તો બેઝિકલી અંદરથી તમારે કંઈ વધશે નહીં બટ આપણે બેઝિકલી અત્યારે તો એ વાત કરશું કે ડાયમંડનો આપણે એસોનમેન્ટ કેવી રીતે કરી શકીએ હવે જ્યારે ડાયમંડનું આખો આપણે ડાયમંડ લીધો છે કોઈ બી રફ ડાયમંડ પરચેસ કર્યું છે ત્યાર પછી આપણે એનું એસોટમેન્ટ માટે ચડાવશું હવે એસોટમેન્ટમાં બેઝિકલી સૌથી પહેલાં તો આપણે આઈ ગ્લાસની જરૂર પડશે કે લૂપની લોકની જરૂર પડશે ત્યાર પછી આપણે એનું એસોટમેન્ટ કરતા હોય છે જનરલી બે રીતે એસોટમેન્ટ થતો હોય છે તો સૌથી પહેલાં આપણે ચીપિયા વડે પણ એસોટમેન્ટ કરતા હોય કે જેમાં આપણે નરી આંખે એવી ખ્યાલ આવી જાય કે લોકની મદદથી ટેન એક્સનો લૂપ હોય કે ફોર્ટીન એક્સનો લૂપ હોય તો એની મદદથી આપણે બેઝિકલી આઈડિયા આવી જાય કે આ ડાયમંડની અંદર ઇમ્પ્યોરિટીઝનું પ્રમાણ કેટલું છે એને આપણે એક સાઈડ કરો અને જે સારા ડાયમંડ છે જેને આપણે તોડે નીકળશે જે ડાયમંડ એકદમ પ્યોરિટી વાળા છે તો એને એક સાઈડ કરો તો એવી રીતે ડાયમંડમાં નંબર પડતા હોય છે ત્યાર પછી અમુક કલરના નંબર પાડતા હોઈએ છીએ હવે કલરના નંબરના બેઝિકલી શું હોય છે અમુક શેડના ડાયમંડ હોય છે હવે શેડને આપણે રિલેટેડ આપણે ટોપિકમાં વાત કરશું શેડના ડાયમંડ કોને કહેવાય વ્હાઈટ ડાયમંડ કોને કહેવાય એની અંદર જે ઇમ્પ્યોરિટીસ આવતી હોય એ કેમાં રાખવી શેમાં ન રાખવી જો કલરના ડાયમંડ છે તો એની અંદર ઇમ્પ્યોરિટી રાખશું તો એ ચાલશે કે નહીં ચાલે જો વ્હાઈટની અંદર ઇમ્પ્યોરિટીસ કઈ ક્યાં પોઝિશનમાં ચાલશે જ્યારે આપણે પોલિશ ડાયમંડ બનાવશું ત્યારે ક્યાં આવશે તો ચાલશે એ બધી બેઝિકલી આપણે વાત કરવી પડશે તો જ આપણે બેઝિકલી આપણા માઇન્ડમાં ઉતરશે કે કેવી રીતે આપણે ડાયમંડને ટોટલી પોલિશ કરવો તો હવે એસોટમેન્ટની અંદર આપણે જયારે કલરનું એસોટમેન્ટ કરતા હોઈએ ને ત્યારે એ વસ્તુ ધ્યાન કે શેડનો એક સાઈડ ત્યાર પછી વ્હાઈટ નીકળતો હોય તો વ્હાઈટ એક સાઈડ ત્યાર પછી જે વધારે પડતો ઇમ્પ્યોરિટીઝ વાળો નીકળતો હોય એ એક સાઈડ તો એવી રીતે સાત થી આઠ નંબર લોકો પાડતા હોય છે અને એકથી બે નંબર પણ પાડતા હોય છે એવું ડિફા વેલ ડિફાઈન્ડ નથી હોતું તમારે કયા કામનો ડાયમંડ છે એ વયો ન જવો પડે રિજેક્શનની અંદર એ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આઈડિયા હોય કે આપણે રિજેક્શન એક અલગ પાડીએ છીએ અને એક સિલેક્શન તો આ વસ્તુ છે રિજેક્શન કોને કહેવાય સિલેક્શન કોને કહેવાય તો આવી રીતે ડાયમંડના એસોટમેન્ટ નંબર પડતા હોય છે ત્યારે પ્યોરિટી પ્યોરિટીવાઇઝ પણ આપણે ડાયમંડના એસોટમેન્ટ પાડતા હોય છે લાઈક કે એસઆઈ વન પ્યોરિટીનો ડાયમંડ છે તો એવી રીતે જેવી રીતે આપણે પોલીસ ડાયમંડની અંદર એન્સ્ટોટમેન્ટ કરીએ છીએ એવી રીતે આપણે રફ ડાયમંડની અંદર પણ એન્સ્ટોલમેન્ટ કરતા હોઈએ છે કે આ ડાયમંડ ભાઈ છે તો એને આપણે એસઆઈ થ્રી ના આપણે ખાનામાં નાખશું ત્યાર પછી એસઆઈ વન ના અમુક ડાયમંડસ નીકળતા હોય છે અમુક એકદમ એફએલના એટલે કે ફ્લોલેસ એ ડાયમંડ એકદમ પ્યોરિટી વાળો નીકળતો હોય છે તો એનું એક અલગ આપણે એન્સ્ટોટમેન્ટ પાડશું તો આવી રીતે ટોટલી આપણે એન્સ્ટોટમેન્ટ કરવાનું હોય છે ત્યાર પછી અમુક ડાયમંડ છે આપણે રફ પરચેસ કરી છે ત્યાર પછી એની અંદરથી સાત થી આઠ એવા નંબર પાડતા હોઈએ છીએ કે એક મેકેબલ છે ત્યાર પછી એક તોડવાનો નંબર પાડતા હોય છે અમુક ચપકા મરાવવાનો નંબર પાડતા હોય છે અમુક ઓપી એટલે કે ઓપરેશન ચપકા કરાવવાનો નંબર પાડતા હોઈએ છીએ અમુક રિજેક્શન આપણે અલગ પાડતા તો બસ આટલી બેઝિકલી વસ્તુ છે ને એ ડાયમંડની અંદર જ્યારે આપણે એસોટમેન્ટ કરીએ છીએ ને ત્યારે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની હોય છે હવે આની અંદર આપણે ડીપલી એક એક પોઈન્ટનો આપણે ડિસ્ક્રિપ્શન કરશું કે એને ડીપમાં સમજશું કે કેવી રીતે ડાયમંડ ડાયમંડ ટોટલી એસોર્ટમેન્ટ કરવામાં આવે છે કેવા કેવા એસઆઈ પ્યોરિટીના ડાયમંડને એફએલ એટલે કે ફ્લોલેસમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ કેવા ડાયમંડને આપણે ટોટલી રિજેક્શનમાં લેવા જો કલરનો ડાયમંડ છે તો એવામાં કેવા આપણે રિજેક્શનમાં લેવા જો વ્હાઇટનો ડાયમંડ છે તો એને કેમાં રિજેક્શનમાં લેવું અને જો ઊંચા શેડનો ડાયમંડ હશે તો એમાં કેવી ઇમ્પ્યોરિટી રાખીને અને કેવી ઇમ્પ્યોરિટી હશે તો એને રિજેક્શનમાં લેવું તો આવી બધી વસ્તુ આપણે એસોટમેન્ટની હવે અંદર શીખશું તો હવેના જે બધા વિડિયોઝ આવશે ને એસોટમેન્ટ રિલેટેડ આવશે કે કોને એસોટમેન્ટ કહેવાય કોને સિલેક્શન કહેવાય કોને રિજેક્શન કહેવાય અને કેવી ઇમ્પ્યોરિટીસ ડાયમંડમાં ચાલે કે ના ચાલે અને ડાયમંડના શેડને આધારે કેવી રીતે આપણે એના સિલેક્શન કરી શકીએ કેવી રીતે આપણે એના એસોટમેન્ટ ટોટલી કરી શકશે તો બસ હવે આ બધા નેક્સ્ટ વિડિયોઝ એને રિલેટેડ જ આવશે there must be more to life than this reaching for the stars traveling so far like a dragon flying just grab my hand from him send